Good morning, good morning, good morning. Very good morning. First of all, I want to thank you for learning spoken English and how to speak in English. So that's why we all students and I thank you. Kyun bolo angrezi? Wow. Kaisa laga hamara angrezi? I have no words. Thank you madam, thank you, thank you, thank you so much. Chalo chokra, tame kahi dio thank you. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ દરેક વસ્તુમાં આપણે થેન્ક યુ જ કહીએ છીએ. ચાલો હવે આપણે થેન્ક યુ ની બદલે કોઈક નવા વર્ડ શીખીએ કે એની જગ્યાએ આપણે બીજા એવા કયા શબ્દ છે કે જે આપણે બોલી શકીએ છીએ. કઈ કઈ સિચ્યુએશન સાથે, એવું નહીં કે અહીંયા તમને સિચ્યુએશન પણ નહીં આપવામાં આવે, જો કે ઓલરેડી પહેલેથી પ્રિપેર જ છે, પહેલેથી બધું આ પ્રિપેર જ કરી નાખ્યું છે. તો આજે આપણે થેન્ક યુ રિલેટેડ સેન્ટેન્સ જોવાના છીએ. થેન્ક યુ તમારી પાસે જે છે ને એ બોલ. થેન્ક યુ સો મચ યુથ વિદ્યા કુલકર્ણી નાખો કમેન્ટ. હા, થેન્ક યુ સો મચ. તમારી પ્રેઝન્ટ પુરાવી દો. ચાલો ઉપર હું લખું, બ્રેક ધ મેન્ટાલિટી. આપણી જે મેન્ટાલિટી છે બધી જગ્યાએ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કહેવાની. થેન્ક યુ થેન્ક યુ બો બો તો ફેન્સી જાય તો થેન્ક્સ. પ્રો લેવલ આપણું થેન્ક્સ. ખબર છે આ બધું લખેલું છે ને બધી ખબર છે, પણ આપણે યુઝ નથી કરતા. અગ્રીડ? હા પાડો, હા પાડો, લખો કમેન્ટમાં. હા હા. અને પાછો આમાં નિયમ કાઢ્યા છું કે એવા ખબર કે થેન્ક યુ હોય ને એ કોને કહેવાય કે જે આપણા નજીક ના હોય ને એને થેન્ક યુ કહેવાય, અને થેન્ક્સ કોને કહેવાય કે જે અજાણ્યા હોય ને એને થેન્ક્સ કહેવાય. એવું હોતું હોય કોઈ પ્રો લેવલ હોય તો, કોઈ પ્રો લેવલ હોય ને, કોઈ પ્રો લેવલ એકદમ પ્રો લેવલ જે બિયોન્ડ ધ લિમિટ હોય, હોત મેડમ છે ને ટીએક્સ લખે. થેન્ક્સ એટલે મેં કીધું પ્રો લેવલ ના હોય ને, વિડિયો મોકલી હું આ જો તું તને કહું છું એમ. હાલો મેડમ હતા તો તમને નહીં કેવું પડે. હે? તો તમને નહીં કેવું પડે. હું ન્યા તને મોકલે છે એમ કામ શબ્દ પાછા લઈ. અચ્છા, તો ના ના, એમ તો નજીક ના હોય ને આપણા જે વાલા હોય ને એને આપણે તુકારે કહી શકીએ, જેમ કે હવે સમજાઈ ગયું એટલે ખબર પડી જાય. વાળવું પડે, ખીજાય નકર મને. હું હાલો હવે કઈ નહીં. થેન્ક યુ થેન્ક યુ તો આપણે યુઝ કરીએ જ છીએ. ઘણું બધું થેન્ક્સ પણ એને અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ. બોલીએ તો બહુ સારું લાગે, આપણે એમ કહીએ કે થેન્ક યુ થેન્ક્સ, એના કરતા મેની મેની થેન્ક્સ, વેરી વેરી થેન્ક યુ, કેવું સારું લાગે, થોડું વજનદાર વાક્ય લાગે, રાઈટ? ધેન થેન્ક્સ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ આપણે ઘણી વખત બોલી નાખીએ છીએ. થેન્ક્સ અ મિલિયન આ નથી બોલતા આપણે, થેન્ક્સ અ મિલિયન 10 લાખ વખત થેન્ક યુ એમ એ કાયરે બહુ આપણને અંદરથી ખુશી થઈ જાય. અંદરથી ખુશી થાય તો આપણે તો એક જ લેવલ રાખીએ, થેન્ક યુ દોસ્તાર. ના ના, થેન્ક્સ અ મિલિયન ભાઈબલ, થેન્ક્સ અ મિલિયન. બરોબર? હજી આમાં કોઈ ક્વેશ્ચન પૂછતો હશે. હા, હમણાં પૂછે આવશે. કે છે મેં અહીંયા થેન્ક્સ અ મિલિયન લખ્યું, બિલિયન લખ્યા, ટ્રિલિયન લખ્યા. હા ભાઈ લખજો, બરાબર લખાય. હા, પછી થેન્ક્સ અ ટન, જો એ વજનના સંદર્ભમાં થયું, એક ટન જેટલું થેન્ક યુ લઈ જા ભરી ભરી, રાઈટ? પણ એક ફિલિંગ છે એની પાછળ, એની પાછળ એક્સ્ટ્રીમ લેવલ છુપાયેલું છે. તમારી એ જેન્ડરની થેન્ક યુ કહેવાની જે ભાવના છે, જે આ લેવલ છે, એ વધારે દેખાય કે ભાઈ યસ થેન્ક્સ અ ટન. એ તમે થોડું વધારે બોલ્યા થેન્ક યુ કરતા, થોડું ઉપરના લેવલનું બોલ્યા. થેન્ક્સ અ બંચ,
જુડો ભરીને આખું થેન્ક યુ એમ. બંચ એટલે જુડો થાય ને, બંચ, બંચ ઓફ કીઝ એવું આપણે ઘણી વખત બોલીએ છીએ, બંચ શબ્દ એના માટે વપરાય. મતલબ થેન્ક યુ તમારી અંદર ઉભરાય ઉભરાય બહાર આવે ત્યારે તમે આવા શબ્દ બોલી શકો. હા, થેન્ક્સ અ લોટ. અને મારું મોસ્ટ ફેવરિટ, હાર્ટલી થેન્ક યુ. હાર્ટલી થેન્ક યુ, હાર્ટલી થેન્ક યુ. ઘણી વખત હાર્ટ નો સ્પેલિંગ જો આ રીતે થશે લખવામાં, હાર્ટીલી બોલાશે, હાર્ટીલી નહીં, એને હાર્ટલી જ બોલાશે, પણ લખાશે હાર્ટીલી થેન્ક યુ. બરાબર, હાર્ટલી થેન્ક યુ, હાર્ટલી થેન્ક યુ એટલે દિલથી થેન્ક યુ, હાર્દિક થેન્ક યુ, રાઈટ? હાર્ટલી વેલકમ આપણે કહી શકીએ કોઈને આપણી ઘરે આવે તો. ગુજરાતી નહીં કરવા, નગરનિયા પથારી ફરી જાય શબ્દનું, હે ને? હાર્દિક કીધું એટલે હૃદયથી થેન્ક યુ ને એવું બધું. ના, એમ ગુજરાતી એમાં એટલે કરતા કરો જ ને, તમને ખબર છે કે એમ ગુજરાતી કે કાઉ થાય, તમને એમની ડેફિનેશન ખબર છે, તો પછી શબ્દનું તમારે ગુજરાતીનું કામ કરો. ઘણી વખત એવું બોલે કોઈ, ઇંગ્લિશ બોલીને પાછું એનું ગુજરાતી રિપીટ કરે, કર નાખે, ટેવ પડી ગઈ હોય, કારણ કે સામે વાળી વ્યક્તિને સમજાય નહીં એટલે એ તો ગુજરાતી કરવાની એમની ટેવ પડી ગઈ હોય. એટલે અમુક શબ્દ છે કે જેમની ડેફિનેશન તમને ખબર છે, યુ નો ધ મીનિંગ ઓફ હા, ધેન વાય યુ આસ્કિંગ અબાઉટ ગુજરાતી મીનિંગ? ગુજરાતી મીનિંગ વિશે પૂછવો જ નહીં, તમને ખબર છે તો એમની ડેફિનેશન જ યાદ રાખી લો, હે ને? ચાલો નેક્સ્ટ તરફ જઈએ. હવે આપણે આ થઈ ગયું આપણું થેન્ક યુ. નેક્સ્ટ સેન્ટેન્સ છે, વેન સમવન હેઝ ટર્ન ઓફ ફેવર, મતલબ ફેવર મતલબ તમને ગમતું કામ એને કર્યું હોય, અથવા તમારું કામ એમણે કર્યું હોય, કોઈ એને સાથ આપ્યો હોય, સાથ આપ્યો હોય, તમારું તમારા તરફથી કોઈ એને મહેનત કરી હોય, તમારા માટે કોઈ મહેનત કરી હોય, બરાબર? તો એના માટે સેન્ટેન્સીસ લે. તો કાંડ થઈ ગયો, યુ આર જસ્ટ ઓસમ, અવેસમ નહીં, અવેસમ, ઓસમ, યુ આર જસ્ટ ઓસમ, ઓસમ. હા, તમે પાછો એની આગળ એવું બોલી શકો, થેન્ક યુ યાર, યુ આર જસ્ટ ઓસમ. યસ, બોલ શકે ને, બરાબર? તો આ રીતે આપણે શબ્દ સેન્ટેન્સ બોલી શકીએ, જ્યારે તમારા તરફથી કોઈએ મહેનત કરી હોય ને તમને સાથ આપ્યો હોય ત્યારે, યુ આર જસ્ટ ઓસમ, બરાબર? અદ્ભુત છો તમે, એમ અદ્ભુત, આ તો કહેતો જાઉં છું અમુક શબ્દ, તમારે પછી કહેવા નથી, યુ આર જસ્ટ ઓસમ, યુ આર જસ્ટ અદ્ભુત, ના ના, એવું કહેવા નથી તમારે. શિક્ષકોની ટેવ હોય કે ઇંગ્લિશ સેન્ટેન્સ બોલીને પછી પાછો ગુજરાતી કરતા હોય, એઝ અ સ્ટુડન્ટ તરીકે તો એમને ઇંગ્લિશ જ બોલવાનું છે. યસ, યુ મેડ માય ડે, તમે તમારો દિવસ બનાવી દીધો યાર. યુ બર્થડે હોય ને, બર્થડે તમને કહે ને, બર્થડેની વિશ કરે ને ત્યારે તમે એમ કહી શકો, યુ મેડ માય યર, યર, બરાબર? પછી માનો કે મેરેજ થાય અને અને કોઈ વાઇફ છે એ તમારા ફેવરમાં કોઈ કામ કરે, અથવા તમે છે મતલબ કોઈ હસબન્ડ છે એ તમારા ફેવરમાં કામ કરે, ભલે ફ્યુચરની વાત છે, ત્યારે એમ કે યુ મેડ માય લાઈફ, મતલબ મારી લાઈફ ને ગાંડી કરી નાખી. ના ના, મેડ એટલે એમ એ ડી નહીં, એમ એ ડી ઈ, આ મેડ ગાંડી કરી નાખી નહીં, એમ એ ડી ઈ એટલે બનાવી દીધી, તમે તમારી જિંદગી બનાવી દીધી, રાઈટ? પછી કોઈ કરિયર માટે કોઈ ઘણા બધા સપોર્ટ કરતા હોય ઘણી વખત, કે કોઈ જોબ ઉપર ન લાગતા હોય ને તમે જોબમાં લાગી જાઓ, સપોર્ટ કરે, તમને રાહ ચીંધે, કોઈ આગળ વધારે, તો કે યુ મેડ માય લાઈફ, લાઈફ, માય કરિયર, યુ મેડ માય કરિયર, રાઈટ? તો આવું કહી શકાય, આ તમારા ફેવર માટેના જ શબ્દો છે, એ તમારો ફેવર કર્યો કહેવાય. Wow, that's very kind of you. આમાં એડ કરી શકાય ને? શું? આપણે પછી આ સેન્ટેન્સ સુધી લિમિટેડ નો રહેતા કે ભાઈ અહીંયા એટલું જ સેન્ટેન્સ લખ્યું છે તો હું આટલું જ બોલું. બોલો, બ્રિલિયન્ટ, વાવ, યુ મેડ માય લાઈફ. આવું બોલી શકે? હા, બોલી શકે, કેમ ન બોલી શકે? અમેઝિંગ, રાઈટ? આવું એડ કરતા રહો. એક્સક્લેમેટરી વર્ડ્સ આપણે શીખી ગયા છીએ. હા, બસ એ એડ કરવાના, બરાબર? ચાલો, વાવ, ધેટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ. કાઇન્ડ ઓફ યુ એટલે કે દયાળુ, તમે તમારી તમે જે દયા ભાવના મારા પ્રત્યે રાખી છે, તમે મને મદદ કરી છે, રાઈટ? એટલે કાઇન્ડ ઓફ યુ એટલે કે તમારી જે દયા ભાવના છે એ મારા ઉપર તમે એપ્લાય કરી, અંદર રહેલી હતી એ મારા માટે કામ લગાડી, તો એ બદલ યુ દયાળુ છો તું, મેં ટૂંકમાં એમ. વાવ, દેટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ. ધેન દેટ્સ સો કાઇન્ડ ઓફ યુ, એમ પણ કહી શકાય, દેટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ, અથવા દેટ્સ સો કાઇન્ડ ઓફ યુ. ધેન યુ આર ધ બેસ્ટ, યુ આર ધ બેસ્ટ, બરાબર? યુ આર ધ પર્સન who I never met, અત્યાર સુધી મેં ક્યારેય નથી મળ્યો એવા વ્યક્તિ છો તમે, બરાબર? પણ બોલી શકાય, આવું કહી શકાય. તો આ બધા સેન્ટેન્સ કેવા છે કે જે જ્યારે કોઈ વ્યક્તિ છે એ તમને તમારું ફેવર કરે છે અને તમારી અંદરથી જે શું કહેવાય એને, કેવો ભાવ કહેવાય, ઋણ અદા કરવાનો જે ભાવ છે એનો એક પ્રોપર વર્ડ છે, મને યાદ નહીં આવે,
આભાર વ્યક્ત કરવા વાળું છે, પણ એને એક શબ્દ છે મને યાદ નહીં, હું કમેન્ટ સેક્શનમાં જણાવી દઈશ, પિન કરી દઈશ, પિન કરી જ દઈશ, ચાલો ને. એ શબ્દ છે પ્રોપર, નહીં નહીં હજી યાદ આવે, ગુજરાતીમાં બહુ ભારે શબ્દ છે, બહુ ભારે શબ્દ છે, નહીં નહીં ઋણી નહીં, એના કરતા પ્રો લેવલનો છે, મને યાદ નહીં જ આવે, હું કમેન્ટ સેક્શનમાં પિન કરી દઈશ આનો અર્થ. તમારા પ્રત્યેનો એક ભાવ હોય, જયારે કોઈ તમને મદદ કરે ને એટલે તમારું એક, મને નહીં યાદ આવે, ચાલો ને હવે મગજ ને કમાન્ડ મળી ગયો, નહીં યાદ આવે મતલબ નહીં જ આવે હવે. આપણે વિચાર્યું પણ ન હોય તેવું, અપેક્ષા બહાર નું, મતલબ આપણાથી નહીં ન થઈ શકે અને એને કરીને આપ, હા, અનએક્સપેક્ટેડ, કે જે આપણે વિચાર્યું ન હોય કે આવા આટલી બધી મોટી મદદ મને કોઈ કરશે, આટલી મોટી મને સપોર્ટ કરશે, બરાબર. ધેન વી કેન યુઝ ધીઝ કાઇન્ડ ઓફ સેન્ટેન્સીસ, રાઈટ? સો ઓહ, આઈ ડોન્ટ નો વોટ ટુ સે, મને ખબર નથી પડતી કે હું શું તમને કહું, કયા શબ્દોમાં તમારો આભાર માનું, મને શબ્દ નથી જડતા, આપણે ગુજરાતીમાં બોલીએ ને, બસ એ જ, ઓહ આઈ ડોન્ટ નો વોટ ટુ સે, શું કહેવું એ મને ખબર નથી પડતી, બરાબર. ચલો, હાઉ થોટફુલ ઓફ યુ, થોટફુલ એટલે શું થાય મેડમ? તર્કબદ્ધ. યસ, તર્કબદ્ધ. તમે આમ, તમે મારા પ્રત્યે આટલું બધું વિચારી, તમે મારા માટે આટલું બધું કર્યું, બહુ બહુ તમે વિચાર કરીને તમે મારી મદદ કરી છે, બહુ સરસ તમે કામ કર્યું છે, રાઈટ? તો હાઉ થોટફુલ ઓફ યુ, ધેન ધીસ હેઝ બીન સચ અ બ્લેસિંગ. બ્લેસિંગ, બ્લેસિંગ એટલે તો બધાને ખબર જ છે, બરાબર. બ્લેસિંગ એટલે આશીર્વાદ, આશીર્વાદ. હકીકતમાં આ જે તમે મને મદદ કરી મારા માટે આશીર્વાદ સમાન છે, આનું અર્થઘટન એવું થાય, બરાબર. ચલો, નેક્સ્ટ, થેન્ક યુ ફોર ટેકિંગ ધ ટાઈમ ટુ ડુ ધીસ, તમારો કિંમતી સમય છે મારા માટે તમે ફાળવ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર, કારણ કે બધા માટે સમય છે ને એ જ સોનું છે, સોનું છે મતલબ એને ગળામાં ન પહેરાય, એટલે કે સાહેબ ઘડિયાળ ગળામાં પહેરીને જાય, કે સમય સોનું છે, ઈર્ષાદ ઈર્ષાદ ઈર્ષાદ, જય હો જય હો ધ્રુવી બેન, જય હો જય હો. ચલો, થેન્ક યુ ફોર ટેકિંગ ધ ટાઈમ ટુ ડુ ધીસ, અને હકીકત છે, બરાબર, ટાઈમ છે એ બહુ અગત્યની વસ્તુ છે, ઘણી વખત આપણે નથી આપી શકતા કોઈને કોઈ મજબૂરીને લીધે, બરાબર, પણ સમય આપવો એ બહુ અગત્યનું છે, કારણ કે તમે ફેમિલી મેમ્બર્સ તમે જોઈ લો, એને પણ સમય આપવો જરૂરી છે, બરાબર. આઈ એમ ફોર એવર ઇન્ડેપ્ટેડ, આઈ એમ ફોર એવર ઇન્ડેપ્ટેડ, ઇન્ડેપ્ટેડ એટલે હમણાં તમે કહેતા હતા એ, ઋણી હોવું, બરાબર. ઇન્ડેપ્ટેડ એટલે શું થાય, ઋણી હોવું, આપણે કોઈને ઋણી હોઈએ, ઋણ અદા કરીએ, ઋણ અદા કરીએ એટલે આપણા ઉપર કોઈનો ઉપકાર હોય, બરાબર. અને આપણે જ્યારે એને ઋણ અદા કરીએ, ઋણ આપણે ઋણી થઈ જઈએ એના, મતલબ કે પછી લાસ્ટ ટાઈમ આપણી પાસે કોઈ પણ વસ્તુ માંગીએ તો આપણે એને દેવા માટે હંમેશા તૈયાર રહીએ. યસ, એને ઋણી કહેવાય, એને ઋણી કહેવાય, કે હા કંઈ પણ કરશે અને કદાચ મને નહીં આવડતું હોય તોય હું કરવા માટે તૈયાર થઈ જશે, અથવા તો મારું મન ના પડશે તો પણ હું એ ઋણને યાદ કરીને વર્ક કરવા માટે તૈયાર થઈ જઈશ, ત્યારે તમે આ વર્ડ યુઝ કરી શકો, આઈ એમ ફોરએવર ઇન્ડેપ્ટેડ, આઈ એમ બ્લોન અવે બાય યોર કાઇન્ડનેસ. બ્લોન અવે એટલે ફૂંકી મારવું એમ ન થાય, ઉડી ગયા, ઉડી જવું એમ નહીં. બ્લોન અવે એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયો કે તમે આટલી બધી દયા દાખવી મારા માટે, હકીકતમાં મારા માટે બહુ આનંદની વાત છે, બરાબર. તો એ સંદર્ભમાં આપણે આઈ એમ બ્લોન અવે બાય યોર કાઇન્ડનેસ એવો શબ્દ યુઝ કરી શકીએ, બ્લોન અવે, બરાબર. ધેન વેન સમવન હેઝ હેલ્પડ યુ અચીવ એન ઇમ્પોર્ટન્ટ ગોલ, તમારા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય, ગોલ હોય, તમે નિર્ધાર કર્યો હોય, તમે નિશ્ચય કર્યો હોય, કંઈ ડિસાઇડ કરેલું છે કે અહીંયા સુધી પહોંચવું છે, આ કરવું છે, આટલા ટકા લાવવા છે, બરાબર, અને એમાં તમને કોઈ મદદરૂપ થાય ત્યારે એમ કહેવાય, આઈ કુડન્ટ હેવ ડન ઇટ વિધાઉટ યુ, હું આ ન કરી શક્યો, તમારા વગર આ શક્ય નહોતું, બરાબર. તો આ સેન્ટેન્સ આપણે એને કહી શકીએ, આઈ કુડન્ટ હેવ ડન ઇટ વિધાઉટ યુ, હું ન કરી શક્યો તમારા વગર. ધેન આફ્ટર, વોટ વુડ આઈ ડુ વિધાઉટ યુ, હું શું કરત તમારી વગર. આમાં તમે જ્યારે કોઈ કન્ટિન્યુ ઇંગ્લિશમાં સેન્ટેન્સ બોલો છો ત્યારે એમને જોઈન્ટ કઈ રીતે કરી શકો, નામ લઈને, યુ શુ ટીમ, પછી તમે આ જોઈન કરી દો, વુડ આઈ, વોટ વુડ આઈ ડુ વિધાઉટ યુ, બરાબર. ચાલો, આઈ એપ્રિસિએટ ઇટ, એપ્રિસિએટ ઇટ એટલે વખાણવું,
એને આપણે સરાહના કરીએ, આપણે કે સરાહનીય કાર્ય કરી રહ્યા છે તો એને આપણે સરાહના કરવી, ધેટ મીન્સ એપ્રિશિએટ ઇટ. પછી આ સેન્ટેન્સમાં તમે થોડુંક એડ પણ કરી શકો, આપણે મસ્ટ શીખી ગયા તો તમે કહી શકો આઈ મસ્ટ એપ્રિશિએટ યુ યસ બીકોઝ ઓફ યોર વર્ક યસ વોટ યુ હેવ ડન કે જે તમે કમ્પ્લીટ કર્યો છે. વી કેન સે ધેટ રાઈટ, આઈ રિયલી એપ્રિશિએટ એવરીથિંગ યુ હેવ ડન. હમણાં શોર્ટ સેન્ટેન્સ, આ તો શોર્ટ સેન્ટેન્સ થઈ ગયું. હું શોર્ટ સેન્ટેન્સ, આ કિલોમીટર લાંબુ સેન્ટેન્સ છે. ઇંગ્લિશ વાળા હવે તો તમે જો, તમે ખૂન મેં ચડ ગયા, ખૂન મેં બાટલા ચડા દીયા હે ઇંગ્લિશ કા. ચલો ઝુબા ઇંગ્લિશ, થેન્ક્સ ફોર યોર હાર્ડ વર્ક ઓન ધીસ. આ વસ્તુ ઉપર તમે જે હાર્ડવર્ક કર્યું છે એનો પણ ખૂબ ખૂબ આભાર. તમે જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે તમારા મમ્મી પપ્પાને આ વાક્ય કહી શકો કે તમે એકલાએ હાર્ડવર્ક નથી કર્યું, સાથે સાથે તમારા મમ્મી પપ્પાએ પણ હાર્ડવર્ક કર્યું છે. દસમા બારમાં વિદ્યાર્થીઓ છે ને બોર્ડમાં ટકા આવે તો તમારા મમ્મી પપ્પાએ એટલો ભોગ દીધો છે, એટલી મહેનત કરી છે, કારણ કે બહાર જવાના કેટલાય પ્લાન કેન્સલ કર્યા હશે. આગળના રૂમમાં ટીવી જોતા હોય તો અવાજ ધીમો કરે, હા અવાજ ધીમો કરો ને છોકરો વાંચે છે, તમારા મમ્મી એમ કહે. એ બધું એનું હાર્ડવર્ક જ કહેવાય. ઇંગ્લિશમાં બોલ્યા પછી ગુજરાતીમાં પણ આભાર માની લેજો. હા બરાબર. ચલો આઈ એમ ગ્રેટફુલ ફોર એવર. હું તમારો આભારી રહીશ જિંદગી ભર માટે. જ્યારે બહુ મોટો સિમિલર ટુ ઇન્ડેપ્ટેડ. હા યસ, સિમિલર ટુ ઇન્ડેપ્ટેડ રાઈટ. તો આ હતા આપણા થેન્ક યુ ની જગ્યાએ બોલાવવાના સેન્ટેન્સીસ. આટલા બધા છે, જોઈએ આપણે નથી જોવું, કોરું રાખીએ. પેલા લાઈક કરી દો તો જ બતાવો. હાલો જલ્દી એ લાઈક કરો ને એ ભાઈ, એ એ એ એ એ બુરા. આપણે ઓલા વાણિયા સાહેબ કેમ, વીસી વાણિયા સાહેબ કે એ બુરા, તને કહું ભાઈ તું વિડીયો શેર કરી દે, ઇમ્પોર્ટન્ટ વાત છે આ, ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દે એ બુરા, તને કહું છું. એમ કયો વીસી વાણિયા સાહેબ, મજા. અને આમણા જે હતો એને ક્યુટ બ્લેક મેન કહેવાય. નિયર અબાઉટ 25 વાક્યો છે. થેન્ક યુ તો તમને આવડતું હોય, થેન્ક યુ કહી દે તમને કોઈ. હવે આ તમે શીખી ગયા કે તમે કોઈને કહેશો, પણ આની જગ્યાએ સામે વાળી વ્યક્તિ તમને કહેશે તો રિપ્લાયમાં શું આપવું, એના માટે મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. તો ત્યાં સુધી રજા લઈએ છીએ. હું અને ધ્રુવી બેન્ટેટા, બાય બાય, સી યુ, જય હિન્દ, જય ભારત, બાય બાય. અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા ભાઈ બંધ બેનપણીઓ સખીઓ સખાઓ બધાને વિડીયોને શેર કરવાનું તો બિલકુલ ન ભૂલતા. ચલો રજા લઈએ છીએ, ફરી પાછા મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં.